ગંગન સ્ટોર દેસાઈની પોડ રાકીજ જે નવા વર્ષના 2020-21ના હાર્દિક શુભકામનાઓ પાઠવે છે. નૂતન વર્ષ અભિનંદન તથા કોરોનાના સંક્રમણના કારણે દરેકે માસ્ક પહેરવું તથા સોશિયલ ડિસ્ટન્સ રાખવું અને સેનિટાઇઝરનો ઉપયોગ કરવો એ ખાસ ધ્યાન રાખવું જેના કારણે કોરોનાનું સંક્રમણ ઘટી રહે એમ. જય જિનેન્દ્ર. ભરૂચ તાલુકાના કંબોલી ગામે ચાર બાળકોએ ઝેરી બીજ ખાઈ લેતા તબિયત લથડતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ભરૂચ તાલુકાના કંબોલી ગામે ચાર બાળકોએ ઝેરી બીજ ખાઈ લેતા પાલેજ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પ્રાથમિક સારવાર લીધા બાદ વધુ સારવાર અર્થે 108 મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર પાલેજ નજીક આવેલા કંબોલી ગામે મંગળવારે સાંજે કંબોલી ગામના ચાર બાળકોને અર્ધવ્યવહાર હાલતમાં પાલેજ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે લવાયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર કંબોલી ગામના આયુષ સુખદેવ વસાવા, ઉંમર વરસ 6, મનીષાબેન હસમુખ વસાવા, ઉંમર વરસ 12, શૈલેષ ભીખા વસાવા, અર્જુન રાજેશ વસાવા, ઉંમર વરસ 11, નાઈ નજીક ખેતરોમાં થતા જંગલી પડતર ઝાડ પર લાગેલા બોર જેવા લીલા કાચા ફરખાઈ લેતા અર્ધબેભાન થઈ ગયા હતા. તેઓને અહીંના તબીબ ડૉક્ટર રાજિકાબેન પટેલે તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી હતી અને વધુ સારવાર અર્થે અને લોહીના રિપોર્ટ માટે લેબોરેટરી ટેસ્ટ માટે 108 મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. લીલા કાચા ઝેરી બોર ખાનારા બાળકોને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં તબીબી સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. ત્યાં બાળકોની તબિયત સુધારા પર છે. યાકુબ પટેલ, ઝેડએસ ટીવી, ભરૂચ. નમસ્કાર. જ્ઞાનયુગ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ પ્રાંતિજ સંચાલિત ચિત્રણી નર્સિંગ કોલેજ, ચિત્રણી ફિઝિયોથેરાપી કોલેજ, ચિત્રણી નર્સિંગ સ્કૂલના ટ્રસ્ટી તરીકે હું પટેલ અરવિંદભાઈ ખોડીદાસ આપ સૌ સાબરકાંઠા અને રાજ્યના સૌ નાગરિકો, યુવાનો, માતાઓ, ભાઈઓ, બહેનો સૌને આવનારી દિવાળીના તહેવારોની શુભેચ્છાઓ પાઠવું છું અને વર્ષ 2020-21નું નૂતન વર્ષ આપ સૌને ખૂબ ફળદાયી, લાભદાયી નીવડે તે માટે ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરું છું અને આપ સૌને અભિનંદન આપું છું. હાલમાં ચાલી રહેલી કોરોનાની મહામારીમાંથી ભગવાન આપણને સૌને બચાવે, સૌની તંદુરસ્તી સારી રહે એવી પણ ભગવાન શિવજીને હું પ્રાર્થના કરું છું અને આપ સૌને મારી અને વિનંતી કરું છું કે અમારી ચિત્રણી નર્સિંગ કોલેજ અને અન્ય સંસ્થાઓમાં આપના વિદ્યાર્થીઓને, આપના બાળકોને, આપના સંતાનોને દાખલ કરી એના અમારી ઉત્તમ અભ્યાસક્રમની આ જે સંસ્થા છે એનો સૌ લાભ લે અને બાળકો પોતાના આત્મનિર્ભર બની શકે તેવું સારું શિક્ષણ લે એટલા માટે આપ સૌનો સહકાર હું ઈચ્છું છું. જય હિન્દ, જય ભારત. માં હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક તથા હોમિયોપેથી સહિત ચામડીના રોગો અને કોસ્મેટિક સહિતની સુવિધાઓ હવે હિંમતનગર ખાતે માં હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ઉપલબ્ધ છે. તમામ પ્રકારની ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક સુવિધાઓ જેવી કે ફ્રેક્ચરની સારવાર, ટ્રોમા સર્જરી, ઓર્થોસ્કોપી કમરના દુખાવાની સારવાર, ઇન્જેક્શન દ્વારા મણકા અને ઘૂંટણના દુખાવાની સારવાર, રોજ ના આવતી હોય તેવા ગાની સારવાર, હાડકાના દુખાવો તથા ઓપરેશન સહિતની સુવિધા, તો ખાસ હવે માં હોસ્પિટલમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની સુવિધા. માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર અમિત શર્મા દ્વારા
ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક તમામ પ્રકારની સુવિધાઓ સહિત સારવાર મળી રહેશે. તો મા હોસ્પિટલમાં ચામડીના રોગો અને કોસ્મેટિક સુવિધાઓની સારવાર મા હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર કુંજલ એ શર્મા દ્વારા મળી રહેશે, જેમાં શરીરના કોઈપણ ભાગ પરના અણગમતા વાળનો લેસર મશીનથી કાયમી નિકાલ કરી આપવામાં આવશે. લેસર મશીનની મદદથી કોઈપણ પ્રકારના ટેટુ કાયમી નિકાલ કરી આપવામાં આવશે. ખીલ, ખીલના ડાઘા, મેલેજમાં વધતી ઉંમરે ચામડીનું નિસ્તેજ થવું, પ્રેગ્નન્સી સમયે પડેલ ડાઘા પોલિંગ અને મશીનથી દૂર થશે. મો ગરદન પરના મસા ક્યુટરીથી દૂર કરવામાં આવશે. સામાજિક પ્રસંગે, લગ્ન પ્રસંગે ઇન્સ્ટન્ટ ગ્લો લેઝર મશીનથી આપવામાં આવશે. વાર, ચામડી, નખની તપાસ માઇક્રોસ્કોપથી કરી આપવામાં આવશે. સ્થળ લોઅર ગ્રાઉન્ડ ફ્લોર લાઈફ પેથ લેબની બાજુમાં તુલસી લેન્ડમાર્ક કોમ્પ્લેક્સ સહકારી જીન 4 રસ્તા હિંમતનગર. મોબાઈલ નંબર 7990007990.